મિત્રો ઘંટી વાગી ગઈ છે તૈયારીમાં લાગી જાઓ હવે તમારી પાસે સમય નથી હવે ઓગણત્રીસ એકની અંદર તલાટીની એક્ઝામ છે આ એક્ઝામની અંદર તમારે હવે એવી તૈયારી કરવાની છે જેથી કરીને તમે ઓછા દિવસની અંદર સારામાં સારા માર્કે પાસ થઈ શકો હવે તમારી પાસે સમય તો નથી જ એ વિચારી લો પણ એવું નથી કે ઓછા સમયમાં પાસ નથી કરી શકતા એવું છે કોઈપણ વિદ્યાર્થી ઓછા સમયમાં સારામાં સારા માર્કે પાસ થઈ શકે છે પણ એના માટે પોતાની મહેનત માટે કંઈક રૂલ બનાવવા પડે છે અને કા અભ્યાસક્રમ પહેલાં જોઈ લેવો પડે અભ્યાસક્રમ પછી લાસ્ટ દસ પંદર વર્ષની અંદર જે જે પેપર આવ્યા હોય તે પેપર કે આ વિષયનું આટલા માર્કનું પૂછાણું છે આ વિષયનું આટલા માર્કનું પૂછાણું છે એ બધું જોવું પડે પછી એના આધારે પોતાનું એનાલિસિસ કરી અને તૈયારી કરવાની છે ડાયરેક્ટ તમે બુક લઈને તૈયારીમાં ઢૂકીશું ને અને ઓથેન્ટિક જ વાપરવો વાંચવાનું એવું નહીં કે આજે માર્કેટની અંદર આ એકેડમીનું આ આવ્યું છે કાલે બીજી એકેડમી એ તો બધા ભેગા થઈ જાય થપ્પી થાય જાય થોડી લગભગ એક્ઝામ આવતા આવતા આટલા સુધી થપ્પો થઈ જશે પણ એવું નહીં વિચારવાનું તમારી પાસે જે મટિરિયલ છે અને જે ઓથેન્ટિક છે એ જ વાંચો અને એ પણ તમે એ રીતના તમે એ રીતના ટાઈમટેબલ બનાવો જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થાય તમારે એ રીતના ટાઈમટેબલ બનાવવાનું તમારે મિનિમમ તમે કેટલો ટાઈમ મહેનત કરી શકો એ તમારા ઉપર હોય છે હું કેટલી મહેનત કરું મારા ઉપર ડિપેન્ડ હોય છે દરેક વિદ્યાર્થી માટે મહેનત માટે સમય અલગ અલગ હોય છે એટલે એના માટે દરેક વિદ્યાર્થીએ કંઈક એ રીતના તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને તેને ફાયદો મળે હવે તો દરેક વિદ્યાર્થીને પોતાના એક ટાઈમ ટેબલ બનાવવાનું હોય જો હું જોઉં તો મારા માટે દસ કલાક જ વાંચી શકું તમે હો તો સોળ કલાક કોઈ આઠ કલાક કોઈ છ કલાક પણ હવે તમારી પાસે ઓછો સમય છે આઠ ને દસ કલાક તો નહીં જ કામ આવે હવે તમારે બારથી સોળ કલાક સુધી વાંચવું જોઈએ અને ચારથી પાંચ કલાક સુધી ઊંઘવું જોઈએ આ વાંચવા સાથે ઊંઘવું જરૂરી છે જો તમે ઊંઘ નહીં લો તો તમને ડિપ્રેશન આવશે અને યાદ પણ ઓછું રહેશે એટલે વાંચવા સાથે ઊંઘવું જરૂરી જ છે પાંચથી છ કલાક ઊંઘવું ઊંઘવું અને ઊંઘવું એવું નથી કે ટ્વેન્ટી ફોર અવર્સ વાંચવું ઊંઘવા ઊંઘ્યા સિવાય કંઈ જ નહીં થાય એના માટે તમારે એવું મસ્ત ટાઈમટેબલ બનાવવાનું ખાવ પીવું અને ઊંઘવું એ જીવન જરૂરિયાતી છે અને એ છોડવું નહીં હવે તમારે ફેમિલી ભૂલી જવાનું છે જો તમે ફેમિલીમાં વળગ્યા રહેશો તો કંઈ તૈયારી નહીં કે તમે ધારો કે ઘરે તૈયારી કરતા હશો તો સવારે ઉઠશો તમારો ટાઈમટેબલ પણ એડજસ્ટ બનાવ્યો હશે આઠ વાગ્યાથી પહેલાં પાંચ વાગે પાંચથી તમે સાત વાગ્યા સુધી મસ્ત વાગશો એવું નથી કે નથી પણ સાત વાગ્યા એટલે ચા પીશો કંઈક ભરે પપ્પા આવશે મમ્મી આવશે આ આવશે તે આવશે કંઈકનું કંઈક કામ આવશે એટલે એના માટે તમે ઘરેથી થોડા દૂર રહી શકો તો દૂર રહો અને જો ઘરે રહો તો તમે એક રૂમ પોતાનું અલગથી બનાવી દો અને ઘરનાને કહી દો કે હવે આ 29 એક સુધી તમારે મારી રૂમની અંદર કોઈએ પણ નહીં આપવું હું એક જ ધ્યાનથી વાંચીશ અને વાંચીશ મારે કંઈ જ બીજું દેખાતું નથી અને એ એટલો મસ્ત ટાઈમ ટેબલ પ્રમાણે વાંચો હા ને એક બીજું તમને કહું એક તમે જો શક્ય બને તો ગ્રુપની અંદર વાંચો ગ્રુપની અંદર એક મિત્ર બે મિત્ર ત્રણ મિત્ર આ વધુ મિત્ર નહીં ગ્રુપની અંદર મિત્રિ મિનિમમ ચાર જો અમે તમે તમે ચાર લોકો વાંચતા હશો તો મિનિમમ ચાર કલાક પહેલાં વાંચજો તો ચાર કલાકનું તમે ડિસ્કશન કરો કે ભાઈ આ પ્રશ્ન છે કે કોઈ ઇતિહાસનો હોય ભૂગોળનો હોય ગણિતનો હોય ઇંગ્લિશનો હોય તમને જે ના ફાવે તો બાજુવાળાને પૂછો કે ભાઈ મને આ નથી ફાવતો તો મને કંઈક શીખડાય પેલો કદાચ એમ કહે છે કે મને પણ નથી ફાવતો તો તમે ચારાને કોઈ બીજાને પૂછીશો એક્સપર્ટ તો એમને પૂછી લેવાનું કોઈ પણ ક્લાસીસમાં સારો શિક્ષક હોય અને ક્લાસીસ કરતાં હું તમને એટલું જ કોઈ પણ સ્કૂલનો પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં સારી સ્કૂલનો શિક્ષકને પૂછો તો તમને સારી રીતે જણાવી શકશે એવું નથી કે ક્લાસીસવાળાને શિક્ષક પણ સારું જ્ઞાન ધરાવતો હોય છે તમારે તે જો ના આવડતું તો શિક્ષકને પૂછી શકો છો અને જો એ થઈ ગયું ફરી તમે વાંચવાનું ફરી તમે ડિસ્કશન કરો આઠ કલાક દસ કલાક વાંચ્યું તો એક બે કલાક એ રીતના ટાઈમ ભણો કે આખો દિવસ જેટલું વાંચ્યું ને એટલું રિવિઝન કરવાનું એ રિવિઝન કર્યું ફરી બીજા દિવસે બીજું દિવસે એ રીતના જે રીતે તમારે ટાઈમટેબલ વાંચો છો પણ વીક પૂરો થાય તો વીકની અંદર જેટલું આખું વીકની અંદર વાંચ્યું છે એટલું રિવિઝન કરવાનું જેથી કરીને તમે કેટલું યાદ રહ્યું છે તમને ખબર પડે અને એવું શક્ય બને તો તમે એકબીજાને મિત્રોને પ્રશ્ન પૂછી શકો છો કે મને આ વિષયમાંથી ધારો કે ગુજરાતી વ્યાકરણ છે મિત્ર આ બુક છે એની અંદર મેં આટલું વાંચ્યું છે મને પ્રશ્ન પૂછજે પૂછે કદાચ ના પણ આવડે આવડે ના આવડે તો તમારે યાદ રાખવાનું કે હજી એ બુક વાંચવાની છે આવડે તો પણ મહેનત તો ચાલુ જ રાખવાની છે એ રીતના ધીમે 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 તમારે મહેનત કરી દેવાનું છે દરેક વિદ્યાર્થીને અલગ અલગ માઇન્ડ હોય બધાનું એક જેવું ના હોય કોઈ બે કલાક વાંચે તો પણ યાદ રહી જાય કોઈ આઠ કલાક વાંચે તો પણ યાદ ન રહેતું કોઈ આઠ કલાકની અંદર પણ યાદ કરી શકતો તો તમારે દરેક વિદ્યાર્થીને પોતાની મેથડ બનાવવાની છે અને તમારી પાસે હવે સમય ઓછો જ છે એટલે તમારે ઓછા સમયની અંદર પરીક્ષા પાસ કરવાની છે એના માટે તમારે એક પ્રોપર ટાઈમ ટેબલ તો બનાવવું જ પડશે અને એની અંદર એક મસ્ત રીતે મહેનત કરવાની છે અને પાસ તો થઈ જ શકો તમે ઊંઘતા ઉઠતા કે સવારે કોઈ પણ ટાઈમે એની ટાઈમ એટલું જ કે હું તલાટી બનીશ તો તમને તલાટી બનતા કોઈ પણ રોકી શકે નથી જો તમે એવું વિના કે હું આ પંદર પિસ્તાળીસ દિવસમાં શું કરી શકીશ મારાથી કંઈ જ નહીં બને તો તમે નહીં બની શકો પણ એટલું જ વિચારજો કે હું તલાટી બનીશ બનીશ ને બનીશ તો તમે આવું પોઝિટિવ વિચારશો તો તમને કુદરત પણ સાથ આપશે અને તમારી મહેનત પણ સફળ થશે તમે પોઝિટિવ વિચારશો તો તમારી યાદ શક્તિ પણ વધશે અને તમે જો નેગેટિવ વિચારશો કે હવે મારાથી શું થશે તો કંઈ જ નહીં થાય કારણ કે તમે અંદરથી હારી ગયા તમે શું કરવાના પહેલાં પોતાના મનથી જીતવું પડશે અને પછી જ તમારે કરવું પડશે હવે એના માટે પણ તમે કોઈ પણ મિત્રની હેલ્પ લઈ શકો છો પરિવારની દરેકની હેલ્પ તો જરૂરી છે તમે એકલાથી કંઈ જ નહીં થાય હેલ્પ લેવી જ પડશે અને એ બુક કંઈ વાંચવી એ કોઈ પણ એક્સપર્ટ જોડે તમે માહિતી લઈ શકો છો કે તલાટીની એક્ઝામની અંદર કયા વિષયનું કેટલા માર્કનું પૂછાય છે કોઈ પણ એક્સપર્ટ વિશે એના પૂછી અને લઈ લો અને કદાચ ના લઈ શકો તો તમને એટલું જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર પૂ આપેલું જ છે કે આટલા માર્કનો આની અંદર પૂછાશે આટલા માર્કનું આની અંદર પૂછાશે અને પછી તમારે એ નક્કી કરવાનું કયા કયા બુક વાંચવા એ પણ તમે જાતે નક્કી કરી શકો છો કે મારે કયા બુક વાંચવા અને જે ફ્રેશ વિદ્યાર્થી છે તેને એટલું યાદ રાખવાનું તમારે પાયાથી જ અને જે જૂનો વિદ્યાર્થી છે એના માટે જો કોઈ ક્લાસીસવાળો રિવિઝન કરાવતો હોય તો જોઈ શકાય છે પણ ફ્રેશ વિદ્યાર્થી રિવિઝન કરાવતો છે જો જોશે તો એને નુકસાન જશે એને તો પહેલેથી તૈયારી કારણ પહેલાં લોકો કેવું હોય દોડી દોડીને રિવિઝન કરાવતા કે પંદર દિવસમાં તળાટી એક્ઝામનો કોર્સ પૂરો હું કરી આપીશ એ એને એવું જ હોય ફેક્ટ વિશે જ ચલાવતા હોય એવું ના હોય કે આખો અભ્યાસ ફેક્ટ જ લઈ લેતા હોય એ લોકો તમને તૈયારી સારી કરાવે એવું નથી જીપીએસસી ઓનલાઈનવાળા હોય કે સામંત ગઢવી હોય કે અલગ અલગ ભારત એકેડમીવાળા હોય કે કોઈ પણ બીજા કોઈ બધા હું નામ ઓછા જાણું છું આ લોકો તૈયારી તો સારી જ કરાવે છે પણ એ બધા કેવી રીતે પંદર દિવસની અંદર ઝડપ ઝડપથી ચલાવે છે એટલે એના માટે તમારે ફ્રેશ વિદ્યાર્થી માટે આ ના જા જોઈએ એમને પ્રોપર તૈયારી જોઈએ અને જો જૂનો ત્રણ ચાર પાંચ વર્ષથી વિદ્યાર્થી કોઈ પણ તૈયારી કરતો તો તેને એક રિવિઝન થઈ જાય અને તમે એ રીતના પિસ્તાળીસ દિવસની અંદર બે વખત રિવિઝન થાય એ રીતના તમારો ટેબલ બનાવો અને જો તમે બે વખત રિવિઝન કરી લેશો તો તમે સફળ થશો થશો ને થશો જો તમે નહીં કરી શકો તો નહીં તો અને અમુક લોકો એવું વિચારે હું કાલે વાંચીશ કાલે આવે હવે એ જવા દો ને આજ સાંજે સાંજે આવે સવારે સવારે આવે તો કાલે એ રીતના એમને એમને પિસ્તાળીસ દિવસ જતા રહેશે તો એના માટે તમારે પિસ્તાળીસ દિવસમાં આજે જ તૈયારી ચાલુ કરી દેવી હાલ તમે અહીં વિડીયો જોતા હો તો વિડીયો જોઈને તરત જ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ એવું ના વિચારવું જોઈએ કે હું કાલે જ કરીશ આજે જ કરવું કારણ કે આજ કદી આવી તો જ નથી કોઈપણને આજ કાલ કાલ કદી આવ્યો જ નથી તો તમારે આજે જ તૈયારી કરવી અને એવી તૈયારી કરવી કે જેથી તમારું મેરિટમાં ઊંચું નામ આવે મેરિટની અંદર સારા માર્કમાં નામ આપવું જોઈએ એવી તૈયારી કરવાની છે કે એવું નથી કે ના જાઓ અને કોઈ શક્ય જ નહીં તમે જો મહેનત કરશો તો પાસ થશો જ એ કોઈ તમને રોકી શકે નહીં તમે આવી બીજી વસ્તુ કદાચ ના ઓછી તમારે મહેનત થતી હોય તો તમે આગળ પીએસઆઈ કોન્સ્ટેબલ કે અન્ય કોઈ પણ એક્ઝામ આવી રહી છે એની પણ તૈયારી કરી શકો છો હાલથી જ તમારે એના માટે પણ જો ધારો કોઈ કોઈ વિદ્યાર્થી આજે પીએસઆઈની અંદર ઓછા માર્ક માટે રહી ગયો છે કોન્સ્ટેબલ પીએસઆઈ હું જ રહી મારી જ ઉદાહરણ આપું તો મારે હવે એ રીતના તૈયારી કરવી જોઈએ કે આવતા એક વર્ષ કે બે વર્ષની અંદર આ બે એક્ઝામ આવવાની છે તો મારે આ એક્ઝામ કેવી રીતે ક્લિયર કરવી તો એના માટે મારે એક પ્રોપર ગાઈડન્સ તો થોડો અનુભવ તો ધરાવતો પણ તો છતાં પણ એક કોઈ એક્સપર્ટ જોડે પ્રોપર ગાઈડન્સ અને જે પ્રોપર વિદ્યાર્થી હોય એના પાસેથી જ્ઞાન મેળવીશ કે ભાઈ તે તૈયારી કેવી કરી હતી એ આપણને થોડું ઘણું જણાવશે એના આધારે આપણે કદાચ તૈયારી કરતા હોય પણ આપણા મનમાં એવું જ હોય કે હું કરું એ બધું સારું જ છે પણ એવું ના હોય બીજા કરતાં આપણાથી પણ સારા હોય અને આપણાથી પણ એટલે બીજા જોડે જાણવું જરૂરી છે એ પણ કેવું ટોપ લેવલ વિદ્યાર્થી ધારો કે પીએસઆઈની અંદર આ વખતે ટોપ વિદ્યાર્થી હોય તેમના જોડેથી થોડું ઘણું જ્ઞાન લેવું જરૂરી છે અને જો તેમના જોડે તમે જાણશો તો તમે સફળ થશો અને તમે અહંકારમાં કે એ લોકો મને શું શીખડાવે એવું વિચારશો તો નહીં તો કોઈક બીજા જોડેથી જ્ઞાન પીરસવાથી વધે છે એવું નથી કે તમે મનમાં મનમાં એ રીતે કોઈપણ વ્યક્તિ પાસે તે તમે સમજવું જરૂરી છે આ રીતે ધીમે ધીમે તૈયારી ચાલુ કરવી એ અને એક્ઝામ આવશે એટલે તમને સફળતા મળશે આ વખતે કેટલાય વિદ્યાર્થી પાસથી હશે પીએસઆઈ કોન્સ્ટેબલ આ એફએસડબ્લ્યુ એમ એ અલગ અલગ એ ફેકલ્ટીની અંદર તો બધા સારી જ મહેનત હશે કોઈ ઓછી મહેનતનો પાસ નહીં થયો એના માટે હવે તમારે પણ તૈયારીમાં લાગી જવાનું છે અને તલાટી માટે તો ખાસ છે ઓછા દિવસમાં સારી તૈયારી કરવાની છે અને એ રીતના તૈયારી કરવાની જેથી તમે લાગી જાઓ હવે ટેબલ કેવી રીત બનાવું હું આવતા વિડીયોમાં તમને દરેક વિદ્યાર્થીને જણાવીશ જય માતાજી